नमस्कार दर्शक મિત્રો, જોઈશું આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં જે ગણેશ વિસર્જન અને મોહરમનો તહેવાર આવનાર છે, એના માટે આજરોજ સીધી પોલીસ સ્ટેશન, ઈસરી અને મુસ્લિમ આગેવાનો અને ગણપતિ મંડળના આગેવાનો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પીઆઈએ માર્ગદર્શન અને એમના સ્પષ્ટ શબ્દોમાં કીધું કે સરકારની ગાઈડલાઈન મુજબ આ વર્ષે તમે ઉત્સવ બનાવજો અને ગણપતિ 1 થી 2 ફૂટના અને તાજિયા 1.5 થી 2 ફૂટના બનાવી શકો છો અને રોડ ઉપર કોઈ જાતના મંડપ બાંધી શકતા નથી કે તળાવમાં વિસર્જન કોઈ ગણપતિ કે તાજિયા પણ કરી શકતા નથી. સરકારની ગાઈડલાઈન મુજબ ઉત્સવ મનાવવામાં નહીં આવે તો એના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે અને અમે વડોદરા શહેરવાસી એવું ઈચ્છે છે કે કોરોનાની મહામારી ચાલી રહી છે એને લઈને વડોદરા શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના બંને લોકો મળી અને દેશહિતમાં કામ કરે અને આ વર્ષે તહેવારોમાં ખુશી રાખે એવી અમારી વિનંતી છે. પીઆઈ શ્રી સિટી પોલીસ સ્ટેશન. ગણપતિ અને મોહરમ સાથે આવી રહ્યા છે અને 1 ફૂટથી ઉપર ગણપતિ કે મોહર તાજિયા બનાવવાને પરમિશન નથી છે, શું કહેશો તમે? આમાં ગુજરાત સરકારનો તારીખ 8/8/2020ના રોજ ઓગસ્ટ મહિનામાં, પૂરો ઓગસ્ટ મહિનો અને નવેમ્બરની 1 તારીખ સુધી ગુજરાતના તમામ તહેવારો ઉપર ઉજવણી બાબતે અમુક જાહેરનામાથી, આ જે ગુજરાત સરકારનું જાહેરનામું છે એમાં જે પ્રતિબંધો નાખેલા છે એ જાહેરનામાની વિસ્તૃત જાણકારી અત્યારે આપવામાં આવેલી છે. અને એ તહેવારોની અંદર જન્માષ્ટમીનો તહેવાર પણ છે, પર્યુષણનો તહેવાર છે, તરણેતરના મેળાનો તહેવાર છે, ગણેશ મહોત્સવ છે, રામાપુરીનો મેળાનો તહેવાર છે અને ભાદરવી પૂનમનો મેળો છે અને મોહરમનો તહેવાર છે. એના અન્વયે અત્યારની જે મહામારી જે છે કોરોનાની, એમાં આ તહેવારોમાં જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રા, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, તાજિયાના જુલૂસ, વિસર્જન યાત્રા, સરઘસ અને શોભાયાત્રા જેવી પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના અને તેનો કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભય થવાનું અને કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલ હોય, જેથી આરોગ્યની જાળવણી અર્થે ઉપરોક્ત તમામ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકતો રાજ્ય સરકારે રાજ્યપાલશ્રીના હુકમથી આ જાહેર હુકમ કરેલો છે. એ જાહેર હુકમની જાણકારી આ તહેવારો ઉજવનાર તમામને અત્રે બોલાવી અને એને કરવામાં આવેલી છે અને એની અમે પૂરતી જાણકારી આપેલી છે. સર, જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોના તાજિયા અને ગણપતિ 4-4, 5-5 ફૂટના બની ગયા છે, એના વિષયમાં તમે શું કહેશો? નહીં, અમારો વિષય માત્ર આદેશનો અમલ કરવાનો છે. 4 ફૂટના બન્યા છે કે 2 ફૂટના બન્યા છે, અત્યારે જે આ મહામારી થઈ છે એમાં બધાને સૌને ખબર જ છે કે દિવસે દિવસે કોરોનાના કેસોની સંખ્યા દેશમાં વધતી જાય છે એટલે પરિસ્થિતિ કાબૂમાં નથી એ સ્પષ્ટ થાય છે. ત્યારે આ સોશિયલ ડિસ્ટન્સિંગમાં જાહેરમાં આ કાર્યક્રમો કરવાનું કોઈ શક્ય જ નથી. છતાં પણ જો એમની રીતે કોઈ 4 ફૂટના અને 2 ફૂટના બનાવે એ એમનો વિષય છે, અમારો વિષય નથી. સર, અગર તાજિયા અને ગણપતિ મોટા બન્યા તો પોલીસ શું એક્શન લેશે? એના વખતોના જે હુકમો બહાર પડશે એનો અમે અમલ કરશું અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.